રાખે છે, ત્યારે ગામના અને મંદિરના આગેવાનો દ્વારા પરંપરા જાળવી રાખવા માતાજીની પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખણાય છે તેટલી જ રૂપાલ ગામની વરદાયની માતાની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી ઉપર લાખો લીટર ઘી ચડાવાતું હોય અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય તેવા દ્રશ્યો રૂપાલ ગામમાં જ જોવા મળે છે. રૂપાલ ગામના અને મંદિરના આગેવાનો દ્વારા પરંપરા જાળવી રાખવા માતાજીની પલ્લી કાઢવામાં આવી હતી. માની આસ્થા અને ભક્તિ જગતજનની માં વરદાયની વર્ષો પહેલા એવી કહેવત છે કે પાંડવોને એક વર્ષનો ગુપ્તવાસ હતો એ પૂર્ણ થયો એના પછી માતાજીનો સોનાનો પલ્લીરથ નીકાળ્યો હતો પાંડવોએ. ત્યારથી વર્ષોથી આ પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ત્યાર પછી અત્યારે હાલ ખીજડાના વૃક્ષની પરંપરાથી પલ્લીમાં નીકળે છે. વર્ષોથી એવું કહેવાય છે કે અમારા ગૈડા 100 ગ્રામ ઘીની બાધા રાખતા હતા. 100 ગ્રામ ઘીની બાધાના અંદર ના ધાર્યા હોય એવા કામ થતા હતા. આટલું બધું ઘી અહીંયા ભેગું થતું હશે એ કંઈ અમે બોલાવતા નથી કોઈને કે અહીંયા આવો તમે, પરંતુ માતાજીની એક આસ્થા અને ભક્તિ એના કારણે માનો ખૂબ મહિમા, ખૂબ અપરંપાર મહિમા છે. એના કારણે જ આ બધું તમે જુઓ છો એટલું ઘી ભેગું થાય છે. પલ્લીના અંદર આપણા જે કુલ ગામમાં 27 ચકલા છે, પલ્લીની અંદર દરેક વર્ણનો સમાવેશ થાય છે. આના અંદર એવું નથી હતું કે ભાઈ પટેલ, વાણિયા, બ્રાહ્મણ એવા કોઈ વ્યક્તિઓ, 18 સમાજની વર્ણ આના અંદર સામેલ છે. માતાજીનો રથ નીકળે એના અંદર માતાજીનું પહેલું કામ પરમાર સમાજથી કરવામાં આવે છે, છેલ્લું કામ બ્રાહ્મણ સમાજ કરે છે. આ બધી વિધિ એકના એક માણસને નિમણૂક કરેલા છે અને એ માણસો જ કરવાની રહેતી હોય છે. ગાંધીનગરમાં રૂપાલ ગામે આસો સુદ વદની રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે જ્યાં આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી ઉપર ઘી રેડાતું રહે છે. પલ્લી એટલે કે માતા માટેનું લાકડાનું ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી અને ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી આ પલ્લી બનાવી હતી, જે પરંપરા આજે પણ અવિરતપણે ચાલી રહી છે. અને ભક્તો પોતાની માનતા મુજબ ઘી માતાજીની પલ્લી ઉપર ચઢાવીને પુણ્ય મેળવે છે. ગાંધીનગર રૂપાલ ગામ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે તે આજે પણ યથાવત છે તે જોવા મળે છે. સીધા દ્રશ્યોની અંદર જોગાય છે કે લાખો લીટર આ ઘી છે જેનો અભિષેક આ રૂપાલ ગામે નીકળતી પલ્લી છે તેની અંદર કરવામાં આવે છે. ઘીની નદીઓ છે તે આ રૂપાલ ગામની અંદર વહેતી જોવા મળે છે. દર વર્ષે નવરાત્રિમાં જે આ પલ્લી છે તે નીકળતી હોય છે. પરંપરા મુજબ જો વાત કરવામાં આવે તો તમામ જે લોકોના કાર્ય થાય છે તેઓએ બાધા રાખી હોય છે અને ત્યારબાદ તેઓ આ ઘીનો અભિષેક છે તે પલ્લી ઉપર કરતા હોય છે. અત્યારે હાલ પણ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે લાખો લીટર આ ઘી છે તેનો અભિષેક છે તે આ રૂપાલ ગામે નીકળતી પલ્લી છે તેની અંદર જોવા મળે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે અને આ ગામની અંદર આ ઘીની નદીઓ છે તે વહેતી હોય છે. સર્વે લોકો જે વિદેશમાં વ્યસ્તા હોય છે તે પણ લોકો અહીં આવે છે અને માતાજીના આ પલ્લી છે તેનો લાભ છે તે લેતા હોય છે. દરેક નાતી જાતિના સમાજના લોકો હોય છે તે પણ આ રૂપાલ ગામે આ પલ્લીની અંદર એક થઈ અને ત્યારબાદ લાકડા છે તેની અંદરથી બનતી જે આ પલ્લી છે તેનો લાભ સૌ કોઈ આ ભક્તો છે તે લેતા હોય છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, ગામ રૂપાલ, ગાંધીનગર. નવલા નોરતા પૂરા થયા બાદ દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોની શાળાએ લેવા મૂકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા જલેબી આરોગ્ય